ધાનેરા તાલુકાની થાવર પ્રાથમિક શાળા ખાતે આરોગ્યલક્ષી માહિતી બાળકોને આપવામાં આવી હતી. ધાનેરાના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર યોગેશભાઈ શર્મા પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે પહોંચી આરોગ્યલક્ષી મહત્વની માહિતી આપી હતી. ચોમાસા ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છર થકી અનેક બીમારીનો ભોગ બાળકો બનતા હોય છે. પોતાના આરોગ્યને લઈ બાળકો સજાગ રહે અને સ્વચ્છતા રાખે તેને લઈ એમડી ફિઝિશિયન તબીબે રોજિંદા કાર્યમાં સાવચેતી રાખી શકાય તેવી બાબતો વિશે બાળકોને સરળ ભાષામાં ગુણકારી માહિતી આપી હતી. ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકો સ્વચ્છતાના અભાવે રોગનો શિકાર બનતા હોય છે, જેને લઈ પીવાના પાણીથી લઈ ખોરાક કઈ રીતે લેવો તેને લઈ બાળકો અને પ્રાથમિક શાળાના શિક્ષકોને આરોગ્યલક્ષી તાલીમ આપવામાં આવી હતી. અને ડોયો પણ કેવો રાખવાનો, નિયમિત એને સાફ કરવાનો, ડોયાને સારી જગ્યાએ લટકાવી રાખવાનો, દિવાલ સાથે લટકાવીએ અથવા ચોખ્ખી જગ્યાએ મૂકીએ કે જેથી એને બીજી કોઈ જાતે સંપર્ક, ગંદકી સાથે સંપર્ક ન થાય. એ ડોયાનું હેન્ડલ લાંબુ હોવું જોઈએ કે જેથી આપણે ડોયાને અંદર નાખીએ તો આપણો હાથ પાણીના કોન્ટેક્ટમાં આવે નહીં. અને ડોયાને વાસણ પર ગ્લાસ સાથે કે લોટા સાથે એનો સંપર્ક પણ ન થવો જોઈએ. એટલે આ બેઝિક વાતો થઈ, ત્રણ વસ્તુ બેઝિક વાતો છે કે આપણે આટલું તો રાખીએ જ. ડોયો ના રાખવો હોય તો નળવાળું માટલું બી રાખી શકાય, પણ એને સ્વચ્છ રાખો અને નળવાળું માટલું રાખો. પણ ડાયરેક્ટ ડોયા વગર માટલાની અંદર આપણે ગ્લાસ કે આ બોળવું ને એ આથી નિર્ણય કરો. ઘરે ના હોય તો આપણે લાવીએ, પણ એ રૂટીન જોઈએ. મેં મોટાભાગના ઘરોમાં જોયું છે કે ડોયો વાપરતા નથી, લોટો નાખે કે ગ્લાસ નાખે. ગમે તો લોટો નાખીએ છીએ, પણ લોટો નાખવો હિતાવો નથી. કારણ કે જે જંતુઓ છે એ આપણા હાથની હથેળીની જે હસ્તરેખાઓ છે એની અંદર ભરાઈ રહે. એટલે બરોબર જો સાબુથી હાથ ન ધોઈએ તો એ જંતુઓ આપણને બીમારી કરે.